નમસ્કાર મિત્રો, હું છું હિતેશ ગઢવી અને જે વિડીયોની તમે લોકો બહુ ટાઈમથી વેઇટ કરતા હતા એ છે પ્રથમ પરીક્ષા માટે. પ્રથમ પરીક્ષાની વાત કરીએ તો ફિઝિક્સમાં જે પણ પેપર લેવાનું છે, અલગ અલગ સ્કૂલોની અંદર અલગ અલગ ડેફિનેટલી પેપર લેવાશે, અને આ જુદી જુદી સ્કૂલોના જે પેપર છે કઈ મેથડથી લેવાશે એ ઇમ્પોર્ટન્ટ છે. પહેલાં તો દરેક સ્કૂલના પેપર્સ આપણી પાસે ઓલરેડી અવેલેબલ છે, જે 2023માં સ્કૂલોએ લીધા હતા, જે પણ સવાર પાળી બપોર પાળીથી લઈને SVS એટલે શાળા વિકાસ સંકુલ જે પણ જિલ્લાનું હોય, પંચમહાલ જિલ્લાનું હોય કે પછી અમદાવાદ જિલ્લાનું હોય, બોરસદનું હોય કે પછી આણંદ જિલ્લાનું હોય કે પછી બનાસકાંઠાનું હોય, અમરેલીનું હોય, સુરેન્દ્રનગરનું હોય કે પછી સાબરકાંઠાનું હોય કે પછી નવસારીનું હોય, આટલા બધા છે જોયા એટલે કહું છું. તો એ બધા જ પેપરો આપણી પાસે છે બેટા. એ બધા જ પેપરો શું ફોલો કરશે 2024માં? એ પેપર તો કરવાના જ છે, પણ નવી વસ્તુ એ કરવાની છે કે એ લોકો હવે નવું શું ટ્રાય કરશે પ્રથમ પરીક્ષાની અંદર. જે પણ તમારો જિલ્લો છે એમાં ફિઝિક્સનું પેપર કેવું આવશે એ જોજો. પહેલાં હું પેપર સેન્ડ કરીશ, પછી આ મેથડ યાદ રાખવાની. ઓકે, આમાં એવું છે, વાર્ષિક પરીક્ષા 2024-25 લેટેસ્ટ શું બદલાવ આવ્યો છે એ જોજો ખાસ. 50 માર્ક્સનું પેપર છે, એમાં ટકાની વાત કરું તો જ્ઞાન આધારિત 10%, સમજ આધારિત 30%, ઉપયોજન આ બધું એકદમ જનરલ છે. બાકી મને પેપર કાઢો તો મેં આ બધું જોવા રહેતો નથી. સ્ટુડન્ટ્સને કેવું રહેશે, લેવલ સ્ટુડન્ટનું સ્કૂલમાં કેવું છે એના આધારે પેપર નીકળવાનું. હેતુલક્ષીની વાત કરીએ તો 50 માર્ક્સનું જે પેપર છે એમાંથી હેતુલક્ષી પ્રશ્નો આવવાના છે 15. કેટલા આવવાના છે? 15 હેતુલક્ષી છે, એટલે કે MCQ ટાઈપ 15 પ્રશ્નો છે. જુઓ વિભાગ 1 MCQ લખી દઉં છું. MCQ જોડકા જોડો ખરા ખોટા એવા કેટલા છે? 15 માર્ક્સના, બરાબર. આ જોડકા જોડો સમજી ગયા, 10મા ધોરણમાં આવતું હતું ને યાર જોડકા જોડો, MCQ ખરા ખોટા એવું બધું. વિસ્તૃત ટૂંક જવાબી પ્રશ્નો સાંભળી લો, જનરલ વિકલ્પ સાથે. મતલબ શું બેટા? એમાં કોઈ અધર ઓપ્શન નહીં. નીચે આપેલ 15 પ્રશ્નોના 15-એ 15 જવાબ આપવાના છે. પેપરમાં 15 પ્રશ્નોના 15-એ 15 જવાબ આપવાના છે, એમાં જનરલ વિકલ્પ હશે નહીં. 15-એ 15 ફરજિયાત હશે. તો 15 ખરા ખોટા તમે લખી દીધા, પછી ચાલુ થશે વિભાગ બી, બરાબર. વિભાગ બીની વાત કરીએ તો એ ટૂંક જવાબી પ્રશ્નો હશે, 2 માર્ક્સનો 1 પ્રશ્ન હશે, અને આ 2 માર્ક્સના કુલ 9 પ્રશ્નો પૂછાશે. 6 તમને અટેન્ડ કરવાના છે, 2 ગુણના, લખજો મારી સાથે લખજો, 2 ગુણના 9 પ્રશ્નો છે. 9માંથી કોઈ પણ 6 લખો, 9માંથી કોઈ પણ 6 લખો તો 6 × 2 માર્ક્સ કેટલા થાય બેટા? 12 માર્ક્સ. એટલે ટોટલ વેટેજ એનું થયું વિભાગ બી નું. કેટલા માર્ક્સ નું દેખાય છે કેમેરામેન? જો 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 ના દેખાય તો મેં તમને જોઈ લઈશ, બરાબર. પછી આવશે વિભાગ સી. વિભાગ સી શું કહેવા માંગે છે બેટા, ધ્યાન આપજો. વિભાગ સી છે કે ટૂંક જવાબી પ્રશ્નો, એનો મતલબ 3 માર્ક્સના થયા. તો 3 માર્ક્સના ટોટલ પ્રશ્નો પૂછવાના છે 8, અને 8માંથી કોઈ પણ 5. જોજો, 3 ગુણના 8 પ્રશ્નો માંથી કોઈ પણ 5 લખો, કોઈ પણ જે મને આવડે છે હું લખીશ. 3 ગુણના 8 પ્રશ્નોમાંથી કોઈ પણ 5, અહીંયા 2 ગુણના 9 પ્રશ્નોમાંથી કોઈ પણ, જો 3 ગુણના 8 પ્રશ્નોમાંથી કોઈ પણ 5 લખવાના, કોઈ પણ પહેલો બીજો ત્રીજો. પણ હા, ખાસ યાદ રાખવાનું કે હું આ 8 પ્રશ્નો છે એમાંથી હું જે પણ 5 લખું છું એનો નંબર સાચો લખું, બરાબર. હું બીજા નંબરનો લખું છું, પછી ત્રીજો, પછી છઠ્ઠો, પછી 7મો, પછી 8મો. તો નંબર ખાસ યાદ રાખજો. આપણે જનરલ ઓપ્શન 10મા ધોરણમાં હતું, લગભગ યાદ હશે, કદાચ ફાવશે તમને. પછી છે વિભાગ ડીની અંદર. વિભાગ ડીમાં જે પ્રશ્નો છે એ કોઈ પણ 2 અટેન્ડ કરવાના, 3માંથી કોઈ પણ 2, દરેકના 4 ગુણ. વિભાગ ડી, વિભાગ જે ડી છે એ કેટલા માર્ક્સનો છે? દરેકનો 4 ગુણ. 4 ગુણના કેટલા પ્રશ્નો? 3 પ્રશ્નો છે, માંથી કોઈ પણ 2. અરે, 4 ગુણના 3 પ્રશ્નોમાંથી કોઈ પણ 2 લખો.
બરાબર, અને દરેકનો કેટલો માર્ક્સ છે? 4. એટલે ટોટલ માર્ક્સ કેટલા થયા બેટા? 8 માર્ક્સ કુલ થયા. તો આ હતું માળખું, જે બહુ કામનું છે. ગાઈઝ ફોટો પાડી લેજો આનો, કેમ કે છોકરાઓને ડાયરેક્ટ ગ્રુપમાં આપણે મોકલી શકીએ. આપણું જે ગ્રુપ છે BGS આર્મીનું, ડિસ્ક્રિપ્શનમાં લિંક છે, એની અંદર જોડાઈ જજો. આનો ફોટો ખાસ પાડ, છોકરાઓને ખબર પડે આ 8 લખેલું છે. ઘૂસાડી નાખો એને, ઘૂસી નાખો એને. કોઈ પણ ખબર પડશે ને, લખશે છોકરું, લખશે એટલે ખબર પડશે. ચલો હવે વાત કરો ચેપ્ટરની. તો ચેપ્ટર કેટલા માર્ક્સનું અને શું પૂછું? તો આમાં કુલ 7 પ્રકરણોનો સમાવેશ છે, જેમાં માપન અને એકમ એટલે કે યુનિટ એન્ડ મેજરમેન્ટ્સ જે છે એ ટોટલ 6 માર્ક્સનું છે. અને બીજું ચેપ્ટર છે સુરેખ પથ પર ગતિ એટલે કે મોશન ઓન અ સ્ટ્રેટ પાથ, એ કેટલું છે? 7 માર્ક્સનું. સમતલમાં ગતિ, મોશન ઇન અ પ્લેન, એ કેટલું છે? 7 માર્ક્સનું. ગતિના નિયમો, લોઝ ઓફ મોશન કેટલું છે? 6 માર્ક્સનું. કાર્ય ઉર્જા અને પાવર, વર્ક એનર્જી એન્ડ પાવર કેટલું છે? 6 માર્ક્સનું. સૌથી ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર કણોના તંત્રો અને શું છે? ગતિ. અચ્છા ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન શું છે સર? શું પૂછશે? બેઠું પૂછશે શું? મને ખબર છે, હું ફિઝિક્સનો ટીચર છું, પણ મેં કહીશ, છેલ્લે કહીશ, આના ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચનનો વિડીયો આવશે. આ તો ખાલી બ્લુ પ્રિન્ટ છે બ્રધર. આ જે છે એ ગુરુત્વાકર્ષણ, એ 8 માર્ક્સનું છે. આ બંને ચેપ્ટર કરી લો, આ ના કરશો પેલું કરો, પેલું છોડી દો, આ છોડી દો, પાગલ ના થશો એવી રીતના. બરાબર, બધા ચેપ્ટર કરવાના છે, કેમ કે આનાથી શું મળે આપણને? નોલેજ. એક સેકન્ડ, કેમ નહીં ચાલતી રહ્યા? વેટ અ સેકન્ડ. હા, મતલબ આ જે બધા જ પ્રશ્નો છે એનાથી આપણને નોલેજ મળવાની છે. આપણે કંઈ પણ વસ્તુ સ્કીપ કરી ના શકીએ, કેમ કે 11માની જે માર્કશીટ છે, 11માની માર્કશીટમાં રખેલા માર્ક્સ આપણે કોને બતાવીશું? 11માની માર્કશીટમાં લખેલા માર્ક્સ આપણે કોને બતાવવાના છીએ? કોઈને નહીં. 11માં ધોરણમાં કોઈ દિવસ પ્રશ્ન બેંક ખરીદાય? ના. 11માં ધોરણમાં કોઈ દિવસ પેપર સેટ લેવાય? ના. કેમ? પેપર સેટ તો આપણને IMP પ્રશ્નો આપે, IMP પ્રશ્નો લેવાય? ના લેવાય. આપણને માત્ર ને માત્ર ટેક્સ્ટ બુક રીડ કરવાની હોય, સૌથી વધારે હેવી માત્રામાં ટેક્સ્ટ બુક રીડ કરવાની છે. જેટલું વધારે નશો તમે ટેક્સ્ટ બુકનો કરશો, એટલું વધારે જુનૂન તમને ક્યારે આવશે? 12th અંદર. તો 12th જો જે સ્કૂલના ટીચર જોતા હોય, જે સ્કૂલના સ્ટુડન્ટ જોતા હોય, જો તમને 12મા ધોરણમાં સિંહ પેદા કરવા હોય, ટાઈગરને જન્મ આપવો હોય, તો એ લોકોને આવા બધા ગીધડ ધમકીઓથી દૂર રાખજો. આ બધું કોણ કરે? કોણ કરે? જે લોકો પાસ ના થઈ શકતા એ બધા શું કરે? ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન કરશે, આ ચેપ્ટર કરશે, પેલું છોડી દેશે. હવે જો ભૂલથી એ સમતલમાં ગતિ છોડી દે, તો એને સાઇન અને કોસાઇનના નિયમો આગળ જઈને સ્થિતિમાન સાબિત કરવા મનાડશે. જો એ અહીંયાથી માપોનો એકમો છોડી દે, તો એને ઇલેક્ટ્રોન વોલ્ટ એકમ આગળ ન્યુક્લિયસમાં નહીં આવડે. જો અહીંયાથી કણોના તંત્રોને ચાક ગતિ છોડી દેશે, તો ત્યાં એને દ્રવ્યમાન કેન્દ્ર શોધતા નહીં આવડે. ગુરુત્વાકર્ષણ છોડી દેશે, તો એને પહેલું, બીજું, ત્રીજું, ચોથું, 4 ચેપ્ટર 12મામાં નહીં આવડે. બરાબર, સ્થિતિમાન શું છે એને ખબર જ નહીં પડે. કોઈ બી છોડો, જે છોડો મને પૂછીને છોડો, મેં કહી દઈશ આ છોડવાથી આટલું નુકસાન છે. બધા ચેપ્ટર કડક તૈયાર કરજો. બરાબર, બહુ ઇમ્પોર્ટન્ટ છે, દરેક વસ્તુ સમજવા માટે નહીં, જ્ઞાન માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે. ચલો, આ સાથે જ આ બ્લુ પ્રિન્ટ હતી. ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન હું આપીશ, ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન હું એવા આપીશ કે બેઠું છાપીને પેપર 50માંથી 50 એમાંથી જ આવશે. સાથે સાથે તમને શું કરવાનું છે? બીજા ક્વેશ્ચન્સની પણ પ્રિપરેશન કરવાની છે. બરાબર, આ અમને સારું નહીં લાગતું, અમે ઇમ્પોર્ટન્ટ આપીએ. ચલો, તમને લોકો દિવાળીપુરા યુથ ઉપર વિકી સર બી એવું જ કહેતા હશે કે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન પર ફોકસ ના કરો. એમનું એટલા માટે એવું કહે છે, કારણ કે આગળ જઈને આ 11th રિઝલ્ટ તમને કોઈ જગ્યાએ કામ લાગતું નથી. જો તમારી પાસે નોલેજ હશે તો જ તમે આગળ એને લઈ જઈ શકશો. બરાબર, એટલે હંમેશા શેની પર ફોકસ કરો? નોલેજ ઉપર. ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન પર રહો નહીં, એટલા માટે તમે લોકો ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન મૂકતા નથી. બરાબર, ચલો, એટલે ઓલવેઝ ફોકસ કરો નોલેજ ઉપર. એમની વાત બી એકંદરે કેવી છે? એકંદરે નહીં, 100% સાચી હતી. ઓકે, નેક્સ્ટ પેજ ઉપર શું આપેલું છે બેટા? નેક્સ્ટ પેજ ઉપર આ બધું હવે પેપરનું માળખું આપેલું છે, કેવી રીતના પૂછવું ના તેની, હેતુલક્ષી ના તો ઓલરેડી આપણે જોઈ લીધું. અચ્છા, આ PDF તમને લોકોને જોઈતી હશે તો અમે આપી દઈશું, એમાં બધું જ વિગતે બધું લખેલું છે. બરાબર, જનરલ વિકલ્પ સાથે આ ચેપ્ટરમાંથી કેટલું પૂછાશે ને બધું જ છે આમાં. ઓકે,
આ પેપરનું એક માળખું છે, જોઈ લઈએ. ચલો, વિડીયો ઓલરેડી બહુ લેન્થી થઈ ગયો હોય તો ચેક કરી લો ને. ક્વેશ્ચન બી આપેલા છે, જુઓ. સંતુલન ખૂણા અને ઘન ખૂણાને શું કહેવાય, પથ લંબાઈ ત્રિજ્યા. આખું પેપર આપેલું છે પ્રથમ પરીક્ષાનું, વાર્ષિક પરીક્ષાનું છે. આ તો ના કામ લાગે આ લોકોને. પ્રથમ પરીક્ષાનું જે હતું મેં સમજાવી દીધું છે, આ તો છેલ્લે કામ લાગશે. ડન. ચલો, થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. એજ્યુ ગઢવીની અંદર તમારું હાર્દિક સ્વાગત છે. આ સાથે જ એજ્યુ ગઢવીમાં જોડાયેલા રહેજો, જેથી કરીને કોઈ પણ ઇન્ફોર્મેશન તમારા સુધી સૌથી પહેલાં પહોંચશે. અહીંયા નંબર છે 9 9 5 8 6 0 2 5 8 9 0, 95 8 60 25 8 90. બાલાજી ગ્રુપ ઓફ સાયન્સ, ફટાફટ જોઈન થઈ જાઓ અને ફટાફટ આગળ વધો. ફટાફટ અમારી સાથે કંઈક ના કંઈક જોડાતા રહો અને કામ કરતા રહો. ઓલ ધ બેસ્ટ. પ્રથમ પરીક્ષાના ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચનનો વિડીયો જલ્દી જ આવશે. ઇમ્પોર્ટન્ટ મેં જ ના પાડી નહીં આપવાના, પણ હું શું કરું યાર, હું નહીં આપું તો કોઈ બીજો આપશે, એના કરતાં હું જ આપી દઉં ને, તો કદાચ ફાયદો બી મળે. તો હેશટેગ ઇમ્પોર્ટન્ટ ફ્રોમ BGS જલ્દી જ આવી જશે તમને. જલ્દી જ તમે એની અંદર ફોડી નાખશો, એવું બધું તમને પ્રિપેરેશન થશે, બરાબર. માયસેલ્ફ હિતેશ ગઢવી, MSc ફિઝિક્સ ગોલ્ડ મેડાલિસ્ટ, અને તમને આગળ બહુ સારી રીતના ગાઈડ કરી. સબસ્ક્રાઈબ કરી દેજો, આર યુ બેલ આઇકન પ્રેસ કરી દેજો, ભલે ગમે તે રીતના કરો પણ પ્રેસ કરજો. થેન્ક યુ.